પોલીસે એફઆરઆઈ કરવાના 40,000 અને આરોપી પકડવાના ટિકિટ ભાડા હોટલ ખર્ચના ઉપરાંત 30,000 લીધાની પોલીસ કમિશનરે રજૂઆત કરી છે. સુરતમાં દહેજના મુદ્દે મહિલાને હેરાન પરેશાન કરીને પોતાના પિયરમાં રહેવા મજબૂર કરનાર પતિ અને સાસરિયા સામે મહિલાને પોલીસ ફરિયાદ આપી હતી, જો કે મહિલા પોલીસે આ ફરિયાદ લેવાના બદલે ઇન્સાફ ફાઉન્ડેશન જવા કહ્યું હતું. ન્યાય મેળવવા માટે આ મહિલા ઇન્સાફ ફાઉન્ડેશન ગઈ તો જાણવા મળ્યું કે પોલીસ દ્વારા ફરિયાદ લેવા માટે 40,000ની માંગ કરવામાં આવી છે. આથી મહિલાએ એક ટ્રસ્ટની મદદથી 40,000 આપી દીધા હતા. જોકે ફરિયાદ નોંધાયેલા 3 મહિના બાદ પણ આરોપીઓ પકડવા માટે ગલ્લા તલ્લા કરતી પોલીસ આરોપીને રાજસ્થાન પકડવા જવા માટે આવવા જવા માટેની એસીની ટિકિટ, હોટલ ખર્ચનો ઉપરાંત અલગથી 30,000 રૂપિયાની માંગ્યા હતા. બાદમાં આરોપીને ઝડપી લાવીને પોલીસે વીઆઈપી ટ્રીટમેન્ટ આપીને ગણતરીના કલાકોમાં જામીન પર મુક્ત કર્યા હોવાનું સામે આવતા મહિલાએ પોલીસ કમિશનરને અરજી કરી ન્યાયની માંગ કરી છે. આ મહિલાને છેલ્લા 5 વર્ષથી હેરાન કરવામાં આવી રહી છે, જેથી તે પિયરમાં રહે છે અને તેનો એક દીકરો પણ છે. 5 વર્ષના દીકરા સાથે આ મહિલા અલગ રહે છે, પરંતુ પતિ એટલા માટે છૂટાછેડા આપતો નથી જેને કારણે તે બીજા લગ્ન કરી શકે. પોતાના લગ્ન કરવા નથી અને મહિલાને પણ લગ્ન કરવા ન દેવાના ઇરાદે તે આ પ્રકારનું કાર્ય કરી રહી છે, જેથી એડવોકેટ ફરીદા પઠાણે જણાવ્યું કે આગામી સમયમાં મહિલા ખુલ્લા માટે અરજી કરશે, જેમાં મહિલા 5 વર્ષથી શારીરિક સંબંધ તેના પતિ સાથે ન હોય તો મોરબી પાસે અરજી કરીને એકતરફી છૂટાછેડા મેળવી શકતી હોય છે. મારું નામ વિજય અંબાદાસ વાઘ છે, સર્વધર્મ ચેરિટેબલનો પ્રમુખ છું. સીપી સાહેબ પાસે અને કે અમે અરજી આપવામાં આવ્યા છે કે ભાઈ જે આપણે મહિલા પોલીસથી અમે જે છેતરામણી અમારી થઈ છે અને અમારા અને કે જે પેલા વચ્ચે ત્યાં પૈસા લઈ લીધેલા છે એના બારામાં, અને ગઈકાલની એક અમે પોલીસ સ્ટેશનમાં આવેલા હતા, પેલા આરોપીને લઈને આવેલા હતા, એક ભાઈ આપના હારૂન સોલંકી કરીને જે હતો તે આને કે ગંદી ગાળ બોલતો હતો અને આને જે કીધું કે તમે કેસ પાછા ખેંચી લો, જો તમે કેસ પાછા ખેંચવા નહીં લો તો તમને ગાયબ કરી દેવામાં આવે. તો અમારે કમિશનર સાહેબને એક જ કહેવાનું છે, અમારે આને મહિલા પોલીસ સ્ટેશન અને આયરા તમારા જે ઇન્સાફ ફાઉન્ડેશનવાલા ને અંદર જે અમારે જે અને જે અન્યાય થયો છે, અને અમને ખુશીની એક વાત છે કે અમને જાબાજ વકીલ જેવા મહિલા છે ફરીદાબેન પઠાણ જે અમારી સાથે સાથ સહકાર આપ્યો અને અમને અહીં સુધી આને કે અમારે 50-80% સફળતા અમને પ્રાપ્ત થઈ છે, અને અમારું આને કે ભગવાનને મારે એક જ મારે કેવું છે, અને આ બધા જે વચેટિયાઓ છે અને જે અમારા ગુંડાગર્દી કરી રહ્યા છે અમે કોઈથી ગભરાતા નથી, અમે ફક્ત ભગવાનથી ગભરાવીએ છીએ. અગર અને કે અમારી મોત બી આવી જાય તો અમે એટલું જ કહીશું ભગવાનને કે અમારે સુરતમાં અમને જન્મ આપે અને અજય તોમર જેવા અને આપણા જે હર્ષ સંઘવી જેવા એકદમ સારા અને સજ્જન વ્યક્તિઓ મળે અને આવા અમારો પરિવાર મળે. ફરિયાદના અંદર એ છે કે જે કામ પોલીસે કરવા જોઈએ એ વચેટિયાને મોકલવામાં આવે છે. અમને ખુદ, હું તો સર્વધર્મ ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું, મને અસ્મિતાબેને એમ કીધેલું છે કે તમે પેલા ઇન્સાફ ફાઉન્ડેશનમાં જાઓ, અમારા માણસો ત્યાં છે, ત્યાં તમારે લેણદેણ જે કરવું કરી લો. અમારી પાસે એક સફી નામના જે વ્યક્તિ છે ઇન્સાફ ફાઉન્ડેશનમાં બેસે છે એની પાસે કેશ પૈસા લીધા, 1,000 રૂપિયા મારાથી ઓછા પડ્યા ને સાહેબ, તો 1,000 રૂપિયા ઘરે લઈને આવ્યો. ત્યાર પછી આને કે મહિલા પોલીસ સ્ટેશનથી ફોન આવે છે કે તમારી એફઆઈઆર લેવામાં આવેલી છે. મેં કમસેકમ 40,000 રૂપિયા આપ્યા, મારી પાસે 39,000 રૂપિયા હતા, 1,000 રૂપિયા ઓછા પડ્યા. તો આ એને કે જે સરકારી કામના અંદર પૈસા વચેટિયા પર લે છે અને સંસ્થા એને કે એવી ખુલેલી છે કે જે સંસ્થા એને કે પૈસાનો દુરુપયોગ કરે છે અને કે જે કાયદામાં હોતું જ નથી. સાહેબ ફરિયાદ એ હતી કે અમારા જે અનવરભાઈના જે બેન ખરા ને એમને અને કે એમનો ઘરવાળો 5 વર્ષથી એને કે ત્રાસ હાલતો હતો, લઈ જતો નહીં હતો, તો એને ઇન્સાફ માટે હતી કે અમે મહિલા પોલીસમાં આવેલા હતા.